મહત્વના સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણામાં પોલીસ અને સ્થાનિકોની વચ્ચે રકજક થઈ છે સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડવાને લઈને માથાકૂટ થઈ છે મહિલાઓ જેસીબી આગળ બેસી જતા રકજક થઈ છે રસ્તો નહીં હોવા છતાં દિવાલ તોડવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે બે મહિલા બેભાન થઈ છે અને જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે મહેસાણા ઘટના છે મહેસાણામાં પોલીસ અને સ્થાનિકોની વચ્ચે રકજક થઈ છે સોમેશ્વર કુંજ સોસાયટી કે જ્યાં દિવાલ તોડવાને લઈ એના માથાકૂટ થઈ મહિલાઓ જેસીબી આગળ આવીને બેસી જતા રકજક થઈ રસ્તો નહીં હોવા છતાં પણ દિવાલ તોડવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે આ રકજકની વચ્ચે બે મહિલાઓ બેભાન થઈ છે અને જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો મહેસાણાની આ ઘટના છે કે જ્યાં રજક થઈ છે સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે લાઈવ જોડાય ગયા છે હારૂન હાલ જે સ્થાનિકોને પોલીસની વચ્ચે રજક થઈ છે શું છે સમગ્ર બનાવ ખરા અર્થમાં પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તે સાચી છે કે નહીં મહેસાણાના સોમનાથ રોડ ઉપરની સોસાયટીઓને લઈને માથાકૂટ હતી જેને લઈને પોલીસ એક દિવાલ તોડવા માટે પહોંચી ગયું સામે દ્રશ્યો બતાવી કે રસ્તો હતો જે હતો તેને ખોલવા માટે પોલીસ પહોંચી હતી ત્યારે સ્થાનિકો અહીંયા વિરોધ કરવા એકઠા થયા હતા અને સ્થાનિકો આ રસ્તો ના હોવાનું કહ્યું હતું જેને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો અને બંને વચ્ચે માથાકૂટ પણ થયેલી જોવા મળી હતી મોટી સંખ્યાને પોલીસ કાફલો અહીંયા પહોંચ્યો હતો આપણી જાણે સ્થાનિકો છે તેમનાથી વાત કરીશું કાકા શું ઘટના હતી આખી ઘટનામાં આ અમારી સોસાયટીનો ખુલ્લો રસ્તો છે કલેક્ટર સાહેબ બધાનું કહેવું છે અહીંયા આ જગ્યા અમારી માલિકીની છે પણ અમુક અસામાજિક તત્વોએ પૈસા પોલીસ અને નગરપાલિકાને ખવડાવી અને એમનો છે એવું સાબિત કરવા મળે છે અમારો કોર્ટમાં કેસ ચાલુ છે તો પોલીસ શું કરવું આજે પોલીસે આવી અને અમારી લેડી અને લેડી ઉપર લાઠીચાર્જ કર્યો છે અને ઢસેડી ધસેડી અને એના ડબ્બામાં બેસાડવાની કોશિશ કરી છે એની અંદર અમારે એક બે લેડીઝ બીમાર પણ થઈ ગયા છે ઘાયલ થયેલા છે એમને અમે સિવિલ હોસ્પિટલ જ મોકલ્યા છે કોઈ નોટિસ કે કયા મળ્યું કોઈ કશું જ નહીં અને લીગલી પ્રોસિજર ઇપીકો બંધારણ પ્રમાણે જ્યારે કોઈ પણ મેટર ની અંદર કોર્ટ કેસ ચાલતો હોય ત્યાં સુધી કોઈને પણ એ વસ્તુ લડવાનો અધિકાર નથી તેમ છતાં ચીફ ઓફિસરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ દિવાલ તોડવાની કોઈ ઘટના હતી ઘટનામાં સાહેબ સોમેશ્વર કુંજની સોસાયટી દિવાલ તોડવાનો વાત હતી પણ એમાં સાહેબ હવે કોર્ટમાં કેસ ચાલતો હતો બરોબર આજે શું બન્યું હતું આજે શું બન્યું સાહેબ અને એને પોલીસ આવી પોલીસ અને મહિલા સાથે ઘર્ષણ કર્યું કોઈ પણ નોટિસ વગર કોઈ પણ નોટિસ વગર ઘર્ષણ કર્યું અને મહિલાઓને ઘાયલ કર્યું તો આપ સમજી શકો મોટી સંખ્યાની અંદર મહિલાઓ એક થતી હતી હાલમાં જે ઘાયલ હતા તેને હોસ્પિટલ રહી જવા આવી રહ્યા છે આ રીતે અહીંયા જે પોલીસ પહોંચી હતી ને સામે જે દિવાલ હતી તે તોડીને ત્યાંથી રસ્તો બનાવવામાં આવતો પરંતુ ક્યાંક ને ક્યાંક રસ્તાને ને લઈને સ્થાનિકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો જેને લઈને બે થી વધુ મહિલા ઇજાગ્રસ્ત થઈ છે સ્થાનિકો આક્ષેપ કે પોલીસે અહીંયા બળ પ્રયોગ ઉપયોગ કરો હતો જેના કારણે મહિલાઓ ઘાયલ થશે સમગ્ર મામલે પોલીસ હવે અહીંયાથી નીકળી ગઈ છે પરંતુ જે રીતે સ્થાનિકો માં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે જી જી હારૂન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો સ્થાનિકો અને પોલીસની વચ્ચે ઘર્ષણ થતાં બે મહિલાઓ બેભાન થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે